વિષયે તમે ચિંતવન કરો તે પ્રાપ્ત થાય. ઓ હેતે કાય સુણે જે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે. ઓ સુખ સંપત્તિ પામે તે જન રે, રાખે આ ગ્રંથ કરી જતન રે. ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે થાય કામ. આ ગ્રંથ આગળ આવી, આ ગ્રંથનું સાહેબ પાઠ કરો. કોઈ માંદો માણસ હોય ને, એના આગળ પાઠ કરશો તો સહેજે સહેજે નું મન આનંદિત થાય એવું છે. હેતે ગાય સુણે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે. હેતથી ગાય અને હેતે કરીને શ્રવણ કરે, તેનો મનોરથ ભગવાન સહેજે સહેજે પૂર્ણ કરે છે. અને સાહેબ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વયં સાક્ષાત આપણા શાસ્ત્રોની અંદર મહારાજ રહ્યા છે, અને શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા છે. આ દેવ આચાર્ય શાસ્ત્ર અને સંતમાં અમે અખંડ રહીને વિચરીએ છીએ. અદભુત આ ગ્રંથ છે, પણ પ્રગટ ઉપાસી જનને આ જેવો નહીં કોઈ. જે ભગવાનની પ્રગટ ઉપાસના જેને કરવી છે સાહેબ, એને આ ભક્ત ચિંતામણી શાસ્ત્ર જેવું બીજું કોઈ શાસ્ત્ર જ નથી. સહેજે સહેજે એમાંથી આનંદ આવે. નિષ્કુળાનંદ સ્વામી સૌ પ્રથમ ભક્ત ચિંતામણી શાસ્ત્રની શુભ શરૂઆત કરતા પહેલા, જેમ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી પણ મહારાજે મંગલાચરણ કર્યું છે, વામે યશ્યસિતા રાધા શેષે યશ્યાસી વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. મહારાજે શિક્ષાપત્રીનું લેખન કર્યું, છતાં મહારાજે મંગલાચરણ કર્યું. આજ નિષ્કુળાનંદ સ્વામી પોતે ભક્ત ચિંતામણી શાસ્ત્રની શરૂઆત કરે છે અને સ્વામી મંગલાચરણ કરે છે. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુસ્ત શ્રી હરિ શમરુ સદાય પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધી પ્રથમ તમને પ્રણમુ નમો વારંવાર હુંશીશ નમો વારંવાર હુંશીશ સહજાનંદ આનંદ કંદ ભગવંદ જે હરિનું નામ છે. સહજાનંદ આનંદ કંદ ભગવંદ જે હરિનું નામ
સહજાનંદ આનંદ આ ગ્રંથ ગાવાનો જો શહેરની શહેર ઘડીઓ મોડે હોય ગાવાની છૂટી છે સહજાન સ્વામી તમે કેવા છો હે મહારાજ તમે તો સુખની ખાણ પણ સહજાન સ્વામી કેવા જ પાછા સહજાનંદ આનંદ કંદ જગવંદ જેનું નામ છે સમર્થા અગયોગ નાશે સંતને સુખ ધામ છે તવ ચરિત્ર ગાવતી તમા આજ નિષ્કુળાન સ્વામી મહારાજને મંગલાચરણ કર્યું છે પ્રથમ પ્રકરણની અંદર શ્રીજી મહારાજની મૂર્તિ સંભાળી સ્વામી મહારાજને પ્રાર્થના કરે હે મહારાજ આ ગ્રંથ મેં લખવાની શરૂઆત કરી છે તમારા ચરિત્ર ગાવા હૈયામાં બહુ હામ છે પણ મહારાજ શબ્દ તમે સુજાડજો અને સાહેબ નિષ્કુળાન સ્વામીની આ ભક્ત ચિંતામણી જેમ વચનામૃત પ્રસાદીનું છે જેમ શિક્ષાપત્રી પ્રસાદીની છે એ જ રીતના નિષ્કુળાન સ્વામીનું આ ભક્ત ચિંતામણી શાસ્ત્ર પણ પ્રસાદીમય છે એવું કહેવાય નિષ્કુળાન સ્વામી આમ બેઠા બેઠા લખે અને મહારાજને એક એક કાગળ એક એક પ્રકરણ શ્રીજી મહારાજને આપે મહારાજ જોવે એવું કહેવાય એક વખત તો સ્વામીએ પાંચ વખત લખ્યો મહારાજ દેખીને ફાળી નાખે દેખીને ફાળી નાખે અને તમારા મહારાજ એવા જૈન સ્વામીને કીધું સ્વામી તો કે હા આ તમે મહારાજને પદ્ય ગદ્ય લખી લખીને આપો છો પણ મહારાજ તો દેખીને ફાડી નાખ્યા છે અને એ વખતે સાહેબ તમારે મારે બધા વિચારવા જેવો જવાબ છે આમ પોતાના જીવનમાં ઉતારવા જેવો છે સ્વામી બહુ અદભુત લખ્યું એ ફાડીને રાજી થાય ને તોય ભલે અને ના ફાડીને રાજી થાય તોય ભલે હું તો ભગવાનને રાજી કરવા લખું છું કાંઈ મારી કીર્તિ માટે લખતો એમ સાહેબ જે કાંઈ મંદિર અર્થે કરવું સત્સંગ અર્થે કરવું એ ભગવાનને રાજી કરવા કરવું નહીં કે મારું કંઈક સારું દેખાય નહીં કે કોઈક મને સારો કહે આજ નિષ્કુળાન સ્વામીનો આ ગ્રંથ આખો શ્રી મહારાજે એક એક લીટી મહારાજની પ્રસાદ દીધી છે અને મહારાજ બહુ સ્વામી ઉપર રાજ અને સ્વામી સૌ પ્રથમ મહારાજને પ્રાર્થના કરી હે મહારાજ તમારા ચરિત્ર ગાવા માટે હૈયાની અંદર બહુ હરખ છે શબ્દ સર્વે થાય સવડા એવી આપજો મને મતી હરી કથા હવે આદરું સદમતી શ્રોતા જે સાંભળે શ્રવણ સુણતા સુખ યુપજે તાપ તનના તે ટળે તનના તાપ ટાળવા હોય તો ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું પડે અને પછી સ્વામી એવો અદભુત લખ્યો
સ્વામી કે આ ગ્રંથ આ મહારાજની વાત કોઈ શ્રદ્ધા સહિત સાંભળશે તે બહુ બહાર ઉતરી જશે. શ્રદ્ધાવાન લભે જ્ઞાનમ, જેને શ્રદ્ધા હોય જે શાસ્ત્રમાં. તમને સાહેબ જુઓ, તમે બધા ન્યાયની દુકાન ગયા છો ભાઈ? હા ના બોલો તો. ઊંઘી નથી ગયા ને? ઊંઘી ગયા છો ને? મને કાને તકલીફ છે થોડું કેવું મને. ન્યાયની દુકાને ગયા છો ભાઈ? બ્યુટી પાર્લરની દુકાને ગયા છો ભાઈ બહેનો? ના નથી ગયા. આ બાજુ જ ગયા જ છે. પણ તમે ન્યાયની દુકાને ગયા, કોઈ દિવસ એવું થાય તમને આ દાઢી કરાવ બે વતાર આરો ન્યાય આશ્રય ઘરે ના મળે થાર એવું કોઈ દી થયું થાય? કે નાક ઉપર ના ફેરવે એવું એવું થાય? આમ ના થાય, એના વિશ્વાસ છે તમને. કેવો? કે આમ યોગ્ય જગ્યાએ જ આમ દાઢી પૂરતો જ ફેરવશે અસરો, આમ નાક ઉપર નહીં મારે. એમ સાહેબ, ભગવાનના કથા વાર્તા તમે સાંભળવા બેસો ને તો આ ભગવાન સહજાનંદ સ્વામીમાં વિશ્વાસ કરીને બેસો. આ જ નિષ્કુળાન સ્વામી પોતે સ્વયં શ્રીજી મહારાજને ધારી રહેલા સંત પોતે કહે છે, આ શબ્દોમાં વિશ્વાસ રાખી શ્રવણ કરે. પ્રથમ પ્રકરણ અંદર સ્વામીએ મહારાજની સ્તુતિ કરી છે, મંગલાચરણ કર્યું છે, અને બીજા પ્રકરણની અંદર સ્વામી અદ્ભુત સ્વામી લખે છે. સંતોની સ્વામી પ્રાર્થના કરે છે. સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, આદરુ આ ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય. પ્રથમ લાગી પાય, આદરુ આ ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય. હે સંતો, એવી હામ પૂરજો મને કે આ ગ્રંથની હું કથા કરી શકું, આ ગ્રંથનું લેખન કરી શકું. સ્વામી એ સંતોનો મહિમા બતાવતા કહે છે, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. એ જૂનાગઢના બાવલામાંથી બાઉદ્દીન થાય એમાં સદગુરુ વડે ગુણાતન સ્વામી સંત કૃપા એના ઉપર ઉતરી જાય. સાહેબ, શિયાળાનો સમય અને ગુણાતન સ્વામી અને ઠંડી બરોબર ચડેલી અને બાવલો લાકડાનો ભારો લઈને આમ જતો હતો,
એમાંથી એને એમ થયું, એ સાધુને એ ગુણાતન સ્વામીને ઠંડી ઉડાડવા માટે થઈ એને લાકડા આપ્યા અને સ્વામીની ઠંડી ઉતરી. સ્વામી આમ મનોમન એને આમ આશીર્વાદ આપ્યા અને બાવડાને એવું કહેવાય સ્વામીના આશીર્વાદે કરી એની બહેનમાં જુનાગઢના નવાબ મોહિત થાય અને એની સાથે લગ્ન કરે અને લગ્ન કરી અને બાવલાને સારા રાજનો કારભાર સોંપે. બાવલામાંથી બાઉદ્દીન થાય. આજે બાઉદ્દીનના નામની જુનાગઢની અંદર કોલેજ છે. એના નને એવું કહેવાય જીવે ને ત્યાં સુધી એને જે લાકડા કાપવાનો હથોડો એની એના ઘેર રાખેલો. શું કામ? તો કે મારા નસીબમાં તો હથોડો હતો પણ એ જુનાગઢના અંદર એ ફકીર એ ગુણાતન સ્વામી આવે અને એનો એક આશીર્વાદ સાહેબ મળી જાય મારું કામ થઈ. સંત કૃપાએ સુખયુપજે, સંત કૃપાથી સરે કામ. નિષ્કુળાન સ્વામી કે સંત કૃપાએ સુખયુપજે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ ત્રિ
નિષ્કુળાનંદ સ્વામી બીજા પ્રકરણની અંદર સંતોને વંદન કરે છે, સ્વામી સંતોનો મહિમા કહે છે, સ્વામી કે સાધુના જો આશીર્વાદ કોઈને મળી જાય તેનું કામ થઈ જાય. આશીર્વાદ સાહેબ પાછી મનની વસ્તુ છે, મનથી આપે તો હો, નત્ર ઉપર છેલ્લા દરરોજ જઈને તમે એમ કહો કે સ્વામી દબો મારો તો એ દબા તમને શું કહેવાય, આમ ઠેબે ચડાવે, એ કલ્યાણ ન કરે. પણ અંદરથી સાહેબ કોઈક સાધુએ કંઈક એને પૂછ્યા વગર એનું કંઈક સારું કામ કર્યું હોય અને સાધુના અંદરથી એમ થઈ જાય ના ભગવાન છે શ્રીજી મહારાજ તારું સારું કરશે, તો 100% સાહેબ તમારું સારું થાય થાય ને થાય. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ છે સાહેબ, સાધુ એના બળે આશીર્વાદ નથી આપતો. સ્વામિનારાયણ ભગવાને કીધું છે સંતો તમે તમારા આશીર્વાદ આપજો, પૂરા કરવા મારા હાથની વાત છે. સ્વામિનારાયણના સાધુનો શ્રાપ ન લાગે પણ આશીર્વાદ તો 100% તમને લાગે, કામ કરી નાખે. એવા સંત સદા શુભ મતિ, જગત દોષ નહીં કરતી. ઓ એવા સંત સદા શુભ મતિ, જગત દોષ એના મનમાં સહેજે તમારા પ્રત્યે ઘૃણા ન હોય એનું નામ સાધુ સ્વામી કીધું. અને પાછો તમારા હિતની વાત હોય તો સાહેબ તમારું બાવડું ઝાલીને કે ભાઈ આ તમે ખોટું કરો છો, નહીં તમને ઉપર તેમ ના કે ના ના બરોબર ભાઈ માખણ ના લગાવે નામ સાધુ. ઓ ઇન્દ્રિય જીતી વધે જગદીશ, ઇન્દ્રિય જીતી વધે જગદીશ, સ્વામી કેવું વંદન કરું, નિર્ભય છે, ક્ષમાવાન છે, સાથોસાથ દયાવાન છે. સહેજે સહેજે કઈક કોઈ ખોટું થતું હોય તો એ સાધુને એમ થાય કે નહીં દયા આવી જાય, એનું નામ સાધુ. કારણ કે સહેજે સહેજે સાધુમાં દયા રહેલી છે. અને ભગવાન સહજાન સ્વામીના સાધુ સ્વામિનારાયણ ભગવાનના સાહેબ જગતમાં વિશ્વનો છેડો ઓછો તો એ સ્વામિનારાયણના
સાધુ જેવા તમને સાધુ નહીં મળે એવું નહીં કહું સાધુ છું એટલે ગુણ ગઉં છું. પ્રાયમારવાન સાહેબ કેટલાય અખાડા ચાલે છે, કેટલી મોટી મોટી જગ્યાઓ છે, કેટલાય મોટા મોટા મઠાધીશો છે, પણ સરળ જી સરળ જનો સાહેબ સહેજે આમ તમે દેખો ને આમ આંખો ઠરી જાય એવો મહારાજે વેશ આપ્યો. ઓ સહેલી મોરી ભાગ્ય રે મળો મને સાધુ રે પુરુષ સ્વામી કે અધર્મ નું પાછું પોતાના અંદર પ્રવેશ ના હોય એવા સાધુ પુરુષને વંદન કરી પ્રણામ કરી અને હું આ ગ્રંથ આદરું છું. આ ગ્રંથની શરૂઆત સ્વામી કે સ્વામી કે આ ગ્રંથની શરૂઆત હું કરું એ પહેલા સાધુને વંદન કરું. અને સાહેબ જિંદગીની અંદર એટલું યાદ રાખીજો, કંઈક સારું કામ કરો ને તો સાધુ હોય તેને વંદન કરી, ભલે ગમે એવો સાધુ હોય સ્વામિનારાયણનો, એને વંદન પ્રણામ કરી અને પછી સાહેબ તમારું કામ કરજો, સહેજે સહેજે આશીર્વાદ તમને ફળશે. રાખ્યો બ્રહ્મચર્ય અષ્ટઅંગ એવો તેજો સ્ત્રીયાનો પ્રસંગ. આ હળાહળ કલિયુગની અંદર સ્વામિનારાયણ ભગવાને હજારો સાધુની ફોજ તૈયાર કરી, પણ એ ફોજ પાછી કેવી? સ્વામિનારાયણ ભગવાનનો સહેજે સહેજે તમે પહેરવેશ દેખ્યો, ભાઈ સાહેબ સાધુનું સરસ રૂપાળું ધોતિયું, તમે શું કહેવાય સારામાં સારા તૈયાર થઈને નીકળો, અને સ્વામિનારાયણનો સાધુ ખાલી ધોતિયું ખેંચ્યું માથે પાગ મૂકે અને સરસ રૂપાળી માળા પહેરે, એ જેવો રૂપાળો લાગે ને, તમે ભલે કરોડ રૂપિયાનો સૂટ પહેર્યો હોય પણ તમે રૂપાળા ના લાગે. સ્વામિનારાયણ ભગવાને એવો તો પહેરવેશ ગોત્યો સાહેબ, વિશ્વની અંદર સાહેબ એવો કોઈ નથી ગોત્યો. આ તો આપણને સાહેબ છે ને તમને મને
બગાસુ ખાતા સાકરનો ગાંગડો ગુણાતન સ્વામી કે મોઢામાં આવ્યો છે. એટલે સાહેબ આપણને થોડી કિંમત નહીં હોય. અને ગુણાતન સ્વામી બીજું કીધું, સ્વામી કે સમય હજી એવો આવશે એક એક સાધુએ એક એક લાખ માણસ જોડે હશે. વિરોધ તો હશે પણ આધ્યાત્મ શું કહેવાય, એક એક લાખ માણસ સાધુ પાછળ હશે. આ ગુણાતન સ્વામીના શબ્દો છે. બીજા પ્રકરણની અંદર સ્વામીએ સંતોને વંદના કરી, સ્વામી સંતોને વંદના કરી અને સ્વામી કહે છે, સારી સુંદર કથા કહે છે એવા સંતને નામો શીખ. સ્વામી કહે છે ભગવાનના ચરિત્રો પાછા પોતાના નહીં, જે ભગવાનના ચરિત્ર ગ્રહી અને લોકોને સંભળાવે છે એવા સાધુ પુરુષને સ્વામી કે હું વંદન કરું. અને બીજા પ્રકરણની અંદર સ્વામી આવી વંદના કરી, ત્રીજા પ્રકરણની અંદર સ્વામી પ્રવેશ કરે અને ત્રીજા પ્રકરણની અંદર સ્વામી અદ્ભુત ભક્ત ચિંતામણીનો થોડોક મહિમા કહે છે. સ્વામી કે સારી કથા સુંદર યતી હું કહું કરી વિસ્તાર, જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભવ પાર. સ્વામી કે હવે મહારાજના ચરિત્ર ની હું શરૂઆત કરું છું. નિષ્કુળાનંદ સ્વામી કે પણ જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભવ પાર. જેમ ઉપવાસી જાન લે આવે અમૃતનું નોતરો, તે પીવા પડે ખમે નહીં જાણે કઈ વારે પાન કરો. જેમ તમારે અઠવાડિયાનો સાહેબ ઉપવાસ હોય અને ઉપવાસ એવો નિર્જળા એકાદશી કરી હોય, નિર્જળા એકાદશી જેને કરીએ છીએ એને ખ્યાલ હશે, સરસ રૂપાળી એકાદશી કરી હોય અને એકાદશી પત્તે અને બીજા દિવસે સવારમાં પૂજા કરી નથી અને તરત રસોડામાંથી તમારા વાઈફ કે તમારા મમ્મી કે તમારા બાપ મારે કે સરસ રૂપાળો સારામાં સારો નાસ્તો તૈયાર કર્યો છે તો પૂજામાં ઝડપ થાય કે ના થાય. જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરો, તે પીવા પડ ખમે નહીં જાણે કઈ વારે હું પાન કરો. સ્વામી કે જે ઉપવાસી જન છે ને એને જમવાની જો નહોતું આવે તો સાહેબ એક મિનિટ નો વિલંબ ના કરે, તરત જમવા જાય. પણ બરોબર સારામાં સારા તમે પકવાન ખાઈ બેઠા હોય એમ આમ એક ઘૂંટડો પાણી આમ કોગડો કરીને ઉતરવાનું અંદર જગ્યા ન રાખી હોય અને પછી કોઈ કે સારામાં સારા પીઝા બનાવ્યા છે તો તમે જાઓ ખરા. કોઈ તમને ભાવતી આઈટમ સારામાં સારી હોય એનું નામ દે તો શું તમે જાઓ? ન જાઓ. એનું કારણ કે તમે બરોબર અંદર પેટમાં ભરીને બેઠા છો. સ્વામી કે આ કથા સાંભળવા આવું હોય ને તો સ્વામી કે કથા મંડપમાં જીરો થઈને આવજો કે જાણે કઈ હું જાણતો જ નથી, તો સ્વામી કે આ કથા જાણે ભૂખ્યા થઈને આવજો, આ કથામાં આતુર થઈને આવજો સ્વામી કે તો આ કથામાં મજા આવશે. જવાસો જેમ જળ મળે જાય સમૂળો સુકાઈને
તેમય ભાગી આ કથાથી દુષ્ટ જાશે દુખાય. સ્વામી કે ઉનાળાની અંદર જવાસો થાય, એ જવાસો આમ લીલો છમ આમ લીલા કાચ જેવો હોય, પણ જ્યાં વરસાદ પડે ને તો આખી પૃથ્વી લીલી છમ થાય, પણ એ જવાસો એવો થાય કેવો સુકાઈ જાય, જેમ વરસાદ પડે ને સુકાય. એમ અભાગી જન છે ને સ્વામી કે એમ જેમ જેમ કથા ચાલશે ને એમ એમ અભાવ લીધા. એ કથામાંથી દુર્ગુણ ગોત છે. તેમય ભાગી આ કથાથી દુષ્ટ જાશે દુખાઈને. ઓ તેમય ભાગી જીવને યશ હરિના દેર છે. તેમય ભાગી જીવને જેમ ગાય ભેંસ તો અહીં નહીં રાખતા હોય એટલે તમને ખ્યાલ ઓછો હશે, ગાયો ભેંસો હોય ને એને આંચળ ઉપર ઈતડી બેસે અને એ ઈતડી બેસે તને બરોબર અમુક ઈતડી દેવી આમ કરી જાય આંચળમાં આમ તમારે કાઢવી હોય તો મુશ્કેલ પડે. ભેંસને ઈતડી ચડી હોય તો તમારે આમ એમાંથી ખેંચી લેવી થોડીક સરળતા રહે, પણ ગાયને તો એના વાળમાં એવી હિંદાઈ જાય તમે દવા ના ચોપડો તેમાં ઈતડી ના મળે. તો સ્વામી કે ઈતડી એ ગાયના આંચળ ઉપર હોય છતાં એ દૂધ પી નથી શકતી, એ લોહી જ પીવે છે. એમ અમુક માણસો કહેવાય સત્સંગમાં હોય કહેવાય સત્સંગી, પણ એ સત્સંગની અંદર પણ શું કહેવાય જેમ ઈતરડી જેવું કામ કરતા. સ્વામી કે આ કથા એને ભલે કથામાં બેઠો હોય પણ અભાગી જન હશે ને તેમાં ખોડખા પણ ગોત્યા કરશે. આ એક પંખો લગાવ્યો ચાર પંખા લગાવ્યો કેટલું ટાઢું થાય, આ મંડપ થોડો કામ વાંકો ચૂકો બહુ બનાવે, એટલે ભલામણ તાર બેહવાથી કામ છે કે વાંકા ચૂકા કામ. આ ચાર ફોક્સ આમ પેલી બાજુ માર્યા હોય સારું હોય. સ્વામી કે ભાગી જન હશે તો આવું બધું દેખશે. તેમય ભાગી જીવ જે હ તે મોક્ષની છે છે નરક. સ્વામી કે અભાગી જીવ છે એને મોક્ષ નહી છે તો નરક નહી છે, અને મોટા ભાગ્ય એ મળે ટળે મહાભવ રોગ. સ્વામી કે જેના બહુ મોટા ભાગ છે ને એને તો બધાય ભવ રોગ મટી જશે. ઓ હળવે પુણ્ય હોય નહીં કથાનો યોગ, હળવે પુણ્ય હોય નહીં બળી હરિ કથાનો યોગ. મોટે ભાગે એ મળે તળે મહાભવ રોગ,
નિષ્કુળાનંદ સ્વામી હવે ચોથા પ્રકરણમાં શરૂઆત કરે છે અને ચોથા પ્રકરણની અંદર સ્વામી હિમાલયનું વર્ણન કરે છે અને હિમાલયનું વર્ણન કરતા સુંદર સ્વામી કહે છે કે ઉત્તર દિશાની અંદર અત્રિ અચળ એક ઋષિ સમાન એક પર્વત ઉભો છે. જેના ઉપર સવાર ની અંદર જે બદ્રીનાથ ગયા છે એને ખ્યાલ હશે કે સવાર સવાર ની અંદર ઉમળો સૂર્ય એના ઉપર પડે તો જે શ્વેત ક્રાંતિ વાળા એ શિખરો જાણે એવું લાગતું હોય એ જાણે સુવર્ણના શિખર કયા હોય એવા અદભુત એ હિમાલયની અંદર શિખરો છે. સ્વામી ચોથા પ્રકરણની અંદર સારા એ હિમાલયનું વર્ણન કરે છે. સ્વામી કહે છે એ હિમાલયની અંદર અદ્ભુત ભગવાન નરનારાયણ દેવનું ધામ બદ્રિકાશ્રમ છે અને બદ્રિકાશ્રમનું વાતાવરણ અદ્ભુત છે. એ બદ્રિકાશ્રમની અંદર સહજ જન વેર છે, સાપને નોળિયા જોડે વેર છે, સાપ અને ઉંદર ને વેર છે, બલાડી અને કૂતરા ને વેર છે, વાઘ વરુ આદિક ને અરસવર્ષ વેર છે. પ્રાણીઓને હિંસક પ્રાણીઓ પોત પોતાની હિંસક વૃત્તિઓને પણ એ બદ્રિકાશ્રમ ની અંદર મૂકી દીધી છે. અને આપણે બાપ જેના સાનિધ્યમાં બેઠા છે, જેની છત્રછાયા છે, એવા શ્રી નરનારાયણ દેવ બદ્રિકાશ્રમના ધણી છે. એ ધામ કેવું છે સ્વામી કે સહજ જેને માળા લઈને બેસવાનું મન ન થાય ને એને માળા કરવાનું મન થાય એવું ધામ છે. બદ્રીનાથ જે ગયા હશે એને ખ્યાલ હશે, સેજે સેજે ત્યાં ભગવાનની માળા લઈને બેસો ને તો માળા કરવાનું મન થાય. ભલે અહીં તમને આમથી આમ બીજું આમ માળા વિશેષ કરવાનું ત્યાં મન થાય, એનું કારણ કે સ્વયં પરમાત્માનું ધામ છે. નિષ્કુળાનંદ સ્વામી કે સહજ એ બદ્રિકાશ્રમ અંદર જે વેર વૃત્તિ વાળા પશુ પંક્ષીઓ છે એ સર્વે પોતાના અંદર જે હિંસક વૃત્તિઓ છે બધી ભૂલાવી ચૂક્યા છે અને ત્યારે જ સાહેબ ધામનું નિર્માણ થાય છે, ત્યારે જ ભગવાન આવે છે. તમારા ઘરની અંદર ભગવાન લાવા હોય તો તમારા અંદર જે હિંસક વૃત્તિઓ હોય ને એ મૂકજો. એ હિંસક વૃત્તિઓ જ્યાં સુધી નહીં મૂકો ત્યાં સુધી ભગવાન આવા અસમર્થ છે. ભગવાન તમારા ઘરમાં આવવા માંગતા હશે પણ તમારી ક્યાંક હિંસક વૃત્તિઓ, તમારી ક્યાંક ખોટું કરવાની, ક્યાંક કોઈને શું કહેવાય ભલે મારવા ન જઈએ પણ શું કહેવાય મનોમન એવી વૃત્તિ રાખવી સાહેબ, એને લઈ ભગવાન આવેલો ચાલ્યો જાય. અદભુત બદ્રિકાશ્રમ ધામ છે અને એ બદ્રિકાશ્રમ ધામની અંદર ઋષિઓનું આગમન થાય છે. એવા સમામાવ્યા ઋષિ બીજા બહુ મણી તીર્થ એ આશ્રમે આવ્યા મુનિ મણી. નિષ્કુળાનંદ સ્વામી કે તીર્થ યાત્રા કરતા કરતા જે ઋષિ મુનિઓ છે સર્વે ઋષિ મુનિઓ આજ બદ્રિકાશ્રમમાં આવ્યા છે અને બદ્રિકાશ્રમમાં આવ્યા છે પણ શું કરવા આવ્યા છે? નર નારાયણ ની રખવા જેને અહીએ ગણી છે ગણી
હજારો ઋષિઓ આવ્યા છે, બસ એ ઋષિ મુનિઓ ની એક જ હૈયાની અંદર હરખ, બસ નરનારાયણ દેવ ના દર્શન, એ મહાપ્રભુ ના દર્શન. સર્વે ઋષિ મુનિઓ બદ્રિક આશ્રમમાં આવી અને નરનારાયણ દેવના દર્શનની આશા રાખી બેઠા છે. અષ્ટાવક્ર ઋષિ, શૃંગી ઋષિ, ભરદ્વાજ ઋષિ, અગચ્છ ઋષિ, સૌગ્રહી ઋષિ, વિશ્વામિત્રજી, વશિષ્ઠજી, યાજ્ઞવલ્કે ઋષિ, વાલ્મીકીજી, આદિ હજારોની સંખ્યામાં એ ઋષિ મુનિઓ ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવા બેઠા છે. અને એ પર્ણકુટી અને પર્ણકુટીની બાળ વિશાળ બોરડીનું ઝાડ છે, એ બોરડી નીચે ભગવાન નરપ્રભુ બેઠા છે. અને નરપ્રભુ બેઠા છે, એ નરપ્રભુને દેખી સર્વે ઋષિ મુનિઓએ ભગવાન નરપ્રભુને દંડવત પ્રણામ કર્યા છે. કીધી અરે સ્પર્શ પૂજા વળી, પછી નર ઋષિ બેઠા મળી. અરે સ્પર્શ પૂજા સંતો નર ઋષિ ની કરી અને નરે સર્વે સંતો ની પૂજન કરી, એમાં કઈ ભગવાન નું નાણક નથી આવતું. બાપા સ્વયં સ્વામિનારાયણ મહાપ્રભુ અક્ષરધામના ધામાધિપતિ હતા, પણ અમુક વખતે મહારાજને મોજ ચડે ને તો સ્વયં પોતાના હાથે ચંદન વટાવે અને એ ચંદન લઈ એ 500 પરમહંસોની આમ પંક્તિ થાય અને એ પંક્તિની અંદર સ્વયં પરાત પર પરબ્રહ્મ નારાયણ પોતે સંતોને ચંદન ચડે. ભગવાન સ્વામિનારાયણ અમુક વખતે બી લીલા કરે, કોઈ સંતો ગામડેથી ફરીને આવે તો મહારાજ સામે દંડવત કરવા જાય. પણ એમાં કઈ ભગવાન નાનો નથી. અમુક વખતે સાહેબ ભગવાને આપણને તમને મને થોડુંક આપ્યું હોય ને તો સાહેબ ભગવાન આગળ ટાઈટ ના રહેવું, આખા વિશ્વની અંદર ટાઈટ રહેવું, આખા જગતમાં, સમાજમાં, કુટુંબમાં. પણ એક ભગવાન આગળ જાઓ ને ત્યારે સહજ થઈને ગયું. ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમમાં સહજ થઈને ગયા છે. અને સહજ જે થઈને જાય, અને સાહેબ સહજ કોઈ હોય તો આપણને આમ હેત થાય, બાકી તમે અકડ નકડ ફરો આમ કોશ ઘડી ગયા હોય એમ તો ભાઈ શું કોઈ બોલાવે. એક ભાઈ આમ આમ નામ જ આમ તમારે હું હું કરો એમાં તમને કોઈ બે, તમારી રીતના તમે મોટા મોટા થઈ ગયા. બાપ જે સહજ છે સાહેબ, જેમ વૃક્ષ છે એ વૃક્ષને ફળ આવે તો ફળ આવતાની સાથે વૃક્ષ નીચેની બાજુ આવે છે. અને એક માણસ જેવો છે, માણસને ફળ આવે એમ માણસ ધીમે ધીમે આમ પોતે પોતાનો વટ બતાવતો જાય. વટ સાહેબ જગતમાં બતાવો, સંસારમાં બતાવો, સહજ તો છે. પણ ભગવાનના મંદિરે જાઓ ને ત્યાં દંડવટ કરવા, પછી એમ ના કરું હિસ્ટ્રી ખરાબ થઈ જાય. ત્યાં ભગવાનના આગળ જે દંડવટ પ્રણામ થતા હોય કરવા સાહેબ, ત્યાં તો સાહેબ મોટપ મૂકવા જવાની છે, મોટપ લેવા નથી જવાની. ભગવાનના મંદિરમાં તો મુક્તાન સ્વામી કે નીચી ટેલ મળે તો માને મોટા ભાગજો ને, એ મંદિરમાં તો સાહેબ મંદિરનું મૂતરડી સાફ કરવા મળે કે મંદિરના ઝાઝરા સંડાસ બાથરૂમ ધોવા મળે ને તો એ પોતાના બહુ મોટા ભાગ સમજવા. કારણ કે સત્સંગમાં સંડાસ બાથરૂમો એ કલ્યાણ કર્યા છે. આજથી લગભગ 50-60 વર્ષ પહેલા કેશવ પ્રસાદજી મહારાજ જેને ગુરુ માનતા એવા અક્ષર નિવાસી સદગુરુ સ્વામી ઈશ્વરચંદા સ્વામી, જે સ્વામિનારાયણ ભગવાન જોડે દરરોજ વાતો કરે સ્વામી,
દરરોજ વાતો કરે ને કેશવ પ્રસાદજી મહારાજ સ્વયં વર્ષમાં એક મહિનો સ્વામીનો સમાગમ કરવા જાય. ઈશ્વરચંદા સ્વામીનો સ્વામીનો જન્મ માણસામાં થયેલો અને સ્વામી વડનગરમાં પછી રહેતા. ઈશ્વરચંદા સ્વામીને ખબર પડી જાય આમ આંખો બંધ કરે ને હવારમાં એમના શિષ્ય નિર્મળદાસ સ્વામી કે નિર્મળદાસજી તો કે હા આજ 100 માણસની રસોઈ બનાવજો. તો કે કેમ? તો કે મહારાજ કહેવા આવ્યા તક હો હરિભગત ચાલીને આવે છે. એવા સમર્થ સંત એની એક જણ બહુ સેવા કરે અને એમાંથી એક દિવસ એવું બન્યું સ્વામી બહુ રાજી થયા. એક ભાવસાર હરિભગત, આજે વડનગરમાં ભાવસારોનો સત્સંગ છે. સ્વામી કે માગ માગ ભાવસાર, તું માગે આ પૂજા. અને સ્વામીના આગળ હાથ જોડી કે સ્વામી ખરેખર? હા ખરેખર. તો સ્વામી મારા ઘેર ઘોડિયું આ 50 વર્ષની ઉંમર થઈ પણ હજી ઘોડિયું બંધાણું. અને સ્વામી એમ માથું ભટકાયું, અરે ભલા માણ માગી માગી તે ઘોડિયું બંધાવવા માગ્યું. આજ તો તારા ઉપર એટલો રાજી થયો તો, એટલો રાજી થયો તો, જે જો તે કીધું હોય ને આ સ્વામિનારાયણ ભગવાન મારા જોડે જેમ સ્વામી દરરોજ વાત કરે છે એમ મારા જોડે કરે તો તને એ વરદાન હું આજ આપી દે. પણ ભલા માણા માગી માગી માયા માગી જા પારણું બંધાશે. અને 60 વર્ષે એ ભાવસારને ત્યાં દીકરીનો જન્મ થયો. 20 વર્ષની દીકરી થઈ એટલે પરણાવી, એટલે ભાવસારની ઉંમર 80 વર્ષની થઈ. પરણાવ્યા પછી એ પથારીએ પડ્યો, દીકરી રોતીની પ્રકૃતિ પાછી ઘેર આવી, મળતા મળતા દીકરીમાં જીવ રહી ગયો, પ્રેત થયો અને પ્રેત થઈ વડનગર મંદિરમાં આંટા માર્યા. અને ઈશ્વરચંદા સ્વામી આમ આંખો બંધ કરી મહારાજ જોડે રાતે વાતો કરવા બેસે અને એ વખતે એ બૂમો બૂમ ચીસા ચીસ પાડે. સ્વામી કીધું પાણી છાંટ્યું અને પાણી છાંટીને કીધું અલ્યા કોણ? તો કે સ્વામી હું ભાવસાર. સ્વામી કે તું તો ભગવાનના ધામમાં જવો જોઈએ, એના બદલે કેમ પ્રેમ છો? તો કે સ્વામી મારી દીકરી મારો જીવ રહી ગયો. સ્વામી કે અવતાર ભોગવો? તો કે ના સ્વામી, ભોગવા જ નહીં. સ્વામી મેં સેવા કરી બધી વ્યર્થ. સ્વામી કે ના વ્યર્થ નહીં જાય, જા 2 વર્ષ સુધી પ્રેત રહેજો. એટલે કે સ્વામી સોયના નાકા જેટલું મોઢું છે, જળ પીવા જાવ તો વરુણની ચોકી છે, અનાજ ખાવા જવ તો દેવતાઓની ચોકીના કારણે અનાજ નથી ખાઈ શકતો. સ્વામી કે જાય 1 વર્ષ સુધી રહેજો. સ્વામી નથી સહન થતું. સ્વામી કે હવે કામ કર, 6 મહિના સુધી આ વડનગર મંદિરમાં આ સંતો અને આ હરિભક્તો જે ઝાડા પેશાબ કરે છે એ ખોરાકમાં ઉપયોગ કરજે, જા તારું 6 મહિને તારું કલ્યાણ. સિદ્ધિ મહારાજ તને ધામમાં લઈ જશે. કેતક નીચી ટેલ, કેતક નીચું કામ કરવામાં નાનમ ન માનવી હો. ભગવાન સ્વામિનારાયણની નજર તો બધે પહોંચેવા. મંદિરના પગથિયે પોતું કરતો હોય ને એના ઉપર નજર હોય, અને મંદિરના સ્ટેજ ઉપર આંટા મારતો ને એના ઉપર મહારાજ ને નજર હોય. સાંભળવેલી હરી
બધા તાલીઓનો સેવા આપો. જય હો બબલુભાઈ, એટલું કરજે બબલુ. તાલી કે સા જે તાલી ન પાડે એમાં આજુબાજુ જે એટલા પાડે છે એને બધું પાપ ના પાડે. બહુ બ્રહ્માદિક દેવતાઓ તો ભગવાન ના ભગત ના ઘેર તો પાણી ભરવાની તાવ, છતાં પણ એને ભગવાન ની સહેજ પણ પ્રસાદી નથી મળતી. બ્રહ્માજી સ્વામી અને ભગવાન ઘનશ્યામ મહાપ્રભુ છપે આમ લીલા કરે, ખાલી ભગવાનના હાથે લીધો એક કણિકો જોઈતો હતો, માછલાનો રૂપ લીધો, છતાં પણ એમને એક કણિકો મહારાજ ના આપ્યો. આપણી જાત તો બહુ મોટી છે, પણ ભગવાન જોડે બેઠા પછી પણ હખણું રહેવું મૂકો. કારણ કે સાહેબ નરેન્દ્ર મોદી જોડે મળવા ગયા હોય સાહેબ તો એના જોડે કેટલા શિસ્તમાં બેહી, આમ હલીએ નહીં, ચાલીએ નહીં, સરસ રૂપાળે ઈસ્ત્રીબંધ કપડા પહેરીને તો મંદિરે આવો ને તો નવા કપડા પહેરીને જ આવું, કારણ કે ભગવાન દેખવાનો સાહેબ. એના આગળ તો સાહેબ કેટલાય રાષ્ટ્રપતિઓ ને કેટલાય શું કે બ્રહ્માજીઓ ને પ્રભુ બહુ બ્રહ્માદિક દેવતાઓ આંટા મારે, છતાં એ ભગવાન સહજ આપણને મળ્યા છે. આજે ભગવાન નર પ્રભુ એ બોરસલ્લીના વૃક્ષ નીચે
બોરડીના વૃક્ષ નીચે બેઠા છે. કીધી પરસ્પરસ અરસપરસ પૂજા વળી, પર પછી નરે ઋષિ બેઠા મળી. નરે કહે ઋષિ ધન્ય ધન્ય, તમે વાલા છો નાથને મન. હે ઋષિઓ, હે સંતો, તમે ભગવાનને બહુ વાલા છો. તમ જેવા જે સત પુરુષ તેનું દુર્લભ મળવું દર્શન, મળે ત્રિલોકનું સુખ સોમું, પણ મળવું તમારું તે મોં. નર કહે છે, હે સંતો, આ ત્રિલોકનું સુખ મળવું બહુ સહેલું છે, પણ તમારું જે સુખ મળવું ને એ તો બહુ કઠિન છે. સાહેબ, લુણાવાડાના ભક્તો બહુ ભાગશાળી છો કે આજ ભક્તો પહેલા જ દિવસે અમારે શ્રીજી સ્વામીના આમંત્રણને, યજમાન પરિવારના આમંત્રણને માન આપી અને છ છ સંતોષ. મુનિ બાપાએ અને ગામના સર્વે હરિભક્તો શ્રીજી સ્વામી બધા ભેગા થઈને સરસ રૂપાળું આયોજન કર્યું. બાકી પ્રતિષ્ઠા હોય ને તો એ પાંચ સાધુ સ્ટેજ ઉપર નથી બેઠેલા હોતા. સ્વયં ભગવાન નર ઋષિ કહે છે, તમ જેવા જે સત પુરુષ તેનું દુર્લભ મળવું દર્શન, મળે ત્રિલોકનું સુખ સોવું, પણ મળવું તમારું તે મોં. હે ઋષિઓ, ત્રિલોકનું સુખ મળે એ સંતો, પણ તમારું સુખ મળવું એ તો બહુ કઠિન છે. અને સર્વે ઋષિઓ અરસપરસ ભગવાન નર ઋષિ જે વાતો કરે છે ત્યાં અંદર પર્ણકુટીમાંથી સ્વયં દિવ્ય ક્રાંતિ વાળા શ્યામ સુંદર સાવરી મૂર્તિ છે, ભગવાન નર પ્રભુ બહાર આવે છે. અને ભગવાન નર પ્રભુ આવતાની સાથે જ સર્વે ઋષિ મુનિઓ યુગલ જોડી એ નર અને નારાયણના દર્શન કરી સર્વેના મનની અંદર આનંદ ઉત્સવ. આજ સર્વે ઋષિ મુનિઓ ઉભા થઈ પ્રભુની સ્તુતિ કરે છે અને સ્તુતિ પ્રાર્થના કરી. સર્વે ઋષિ મુનિઓ પોતાના મનની અંદર આનંદિત થાય છે અને ઋષિ મુનિઓ કહે છે, છો તો એક ને દેશો છો દોયા એનો ભેદ જાણે જન યુદ્ધ પૂરતો ભગવાન નારાયણ એક પ્રવેશ હતો, બાકી નર અને નારાયણ તો એક જ છે. સહસ ઊંચી નામના રાક્ષસ ને મારવા માટે ભગવાન નારાયણ ધર્મ અને ભક્તિ થકી અમદાવાદની અંદર નારણગાઢ ક્ષેત્રની અંદર પ્રગટ થયેલા અને બદ્રિકાશ્રમની અંદર તપ કરવા ગયેલા. 1000 વર્ષનું યુદ્ધ હોય ત્યારે એક સહસ્ત્ર કુંચીનું એક કવચ અને કુંડળ તોડે એવા 100 જેટલા કવચ કુંડળ હવે એ તોડવા માટે પાછું યુદ્ધ અટકે એટલે સંદેહી જાય પાછો. એટલે ભગવાને બે રૂપ ધારણ કર્યા નર અને નારાયણમાં, એમાંથી 99 કવચ કુંડળ તૂટ્યા અને નર ભગવાનનો જે આ વારો આવ્યો, સહસ્ત્ર કુંચીને મનમાં એમ થયું કે આજ મારો કાળ આવ્યો અને સૂર્યનારાયણ દેવ આમ ગતિ કરતા હતા એમની શરણ લીધી. ભગવાન નરે કહ્યું, આ મારો આજે આનો હું કાળ છું. અને એ વખતે સૂર્યનારાયણ દેવ કહે છે, પ્રભુ આજ એને જવા દો, સમય આવશે ત્યારે સોંપી દઈશ. અને કુંતાજીને 6 શ્લોક મળ્યા અને કુંતાજી પ્રથમ શ્લોકનું પઠન કર્યું સૂર્યનારાયણ દેવનું, એ વખતે અર્પણ કર્યા અને એ કર્ણ થયા અને કર્ણ
જ્યારે યુદ્ધના મેદાનમાં આવે મહાભારતમાં, એ વખતે ભગવાન કૃષ્ણ પરમાત્મા એના જોડેથી કવચ અને કુંડળ દાનમાં લેવડાવી દે. કારણ કે એ વખતે 1000 વર્ષનું પુણ્ય તપ હતું નહીં, અને દાનમાં લેવડાવી અને પોતે અર્જુનની અંદર યુદ્ધ પૂરતો પ્રવેશ કરી અને કર્ણનો વધ કરે છે, કર્ણનો મોક્ષ કરે છે. જો બાકી અર્જુનમાં ભગવાન નરનો પ્રવેશ અખંડ હોત તો ભગવાન કૃષ્ણ ગયા પછી કાબે લૂંટાત ના લૂંટાત, પણ એક ફક્ત પ્રવેશ હતો. સ્વયં ભગવાન નર અને નારાયણ તો એક જ છે, પણ જગતની દ્રષ્ટિએ સાહેબ બે દેખાય છે. આજ નરનારાયણ દેવની યુગલ જોડી આજ ઋષિ મુનિઓ આગળ બેઠી છે, અને સર્વે ઋષિ મુનિઓ અદ્ભુત સ્તુતિ કરે છે. એ સ્તુતિ કરી આપણી કથાને પણ ભક્તો આપણે વિરામ આપીશું. જય જય જય
પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલ્ય